ઉદાહરણ 1. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે નળાકાર પાત્રો એ અને બી એકબીજા સાથે જોડાયેલ છે. પાત્ર એમાં 2 મીટરની ઊંચાઈ સુધી પાણી ભરેલ છે. પાત્ર બીમાં કેરોસીન ભરેલું છે. આ બે પ્રવાહી હવાચુસ્ત તકતી સી દ્વારા જુદા પાડેલ છે. જો કેરોસીનના સ્તંભની ઊંચાઈ 2 મીટર રાખવી હોય તો પાત્ર બીમાં રહેલા પિસ્ટન પર કેટલું દળ મૂકવું પડે? આ દળ વડે તકતી સી પર લાગતું બળ પણ શોધો. પિસ્ટનનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 100 cm². તકતીનું ક્ષેત્રફળ 10 cm². પાણીની ઘનતા 10³ kg·3 અને કેરોસીનની વિશિષ્ટ ઘનતા ઇઝ ઇક્વલ ટુ 0.8 છે. ઉકેલ: પિસ્ટનનું ક્ષેત્રફળ A1 ઇઝ ઇક્વલ ટુ 100 cm² ઇઝ ઇક્વલ ટુ 10⁻²² તકતીનું ક્ષેત્રફળ A2 ઇઝ ઇક્વલ ટુ 10 cm² ઇઝ ઇક્વલ ટુ 10⁻³² પાણીની ઘનતા W ઇઝ ઇક્વલ ટુ 10³ kg·3 હવે કેરોસીનની ઘનતા અપોન પાણીની ઘનતા ઇઝ ઇક્વલ ટુ 0.8 માટે કેરોસીનની ઘનતા કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ 0.8 × પાણીની ઘનતા ઇઝ ઇક્વલ ટુ 0.8 × 10³ ઇઝ ઇક્વલ ટુ 800 kg·3 કેરોસીનની ઊંચાઈ 2 મીટર છે. પાણીના સ્તંભનું દબાણ ઇઝ ઇક્વલ ટુ mg/A1 પ્લસ કેરોસીન સ્તંભનું દબાણ. માટે H ρ ω g ઇઝ ઇક્વલ ટુ H ρ kg પ્લસ mg/A1. માટે 2 × 10³ ઇઝ ઇક્વલ ટુ 2 × 800 પ્લસ m/10⁻². માટે 2000 − 1600 ઇઝ ઇક્વલ ટુ m/10⁻². માટે 400 × 10⁻². માટે m ઇઝ ઇક્વલ ટુ 4 kg. હવે દળ m દ્વારા ઉત્પન્ન થતું દબાણ કોઈ ફેરફાર વિના તકતી સી પર પણ લાગે છે. તેથી 4 kg દળને કારણે દબાણ ઇઝ ઇક્વલ ટુ તકતી સી પર બળ અપોન તકતી સીનું ક્ષેત્રફળ. માટે mg/A1 ઇઝ ઇક્વલ ટુ fc/A2. માટે fc ઇઝ ઇક્વલ ટુ mg/A2/A1 ઇઝ ઇક્વલ ટુ 4 × 9.8 × 10⁻³/10⁻². માટે 3.92 ન્યૂટન.